नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट बी ए जेमा आपणे जोई रह्या छे चेप्टर नंबर 8। अगाउना लेक्चर नी अंदर मैं तमने बे प्रश्न समझाव्या हता, जे पैकी प्रथम प्रश्न तो जाहेर थापणो सुखना समयना साथी कहेवाय छे विधान। तेन बीजो प्रश्न मैं तमने करायो तो डिबेंचर नी लाक्षणिकताओ दर्शाओ। तो हवे आपणे आगळ वधीशुं, जेमां आजे आपणे जोवाना छीए टूंका टूंका प्रश्नो आ चेप्टरना। सौथी पहेलो प्रश्न आपे छे कि वाणिज्यनी दृष्टिए मूड़ीनो ख्याल आपो। मूड़ी ए शुं छे वाणिज्यमां? तो मूड़ी ए वाणिज्यमां मूड़ी शब्द व्यापक अर्थ वपराय छे, जे आपणे नाणुं कहेता होईए। वाणिज्य दृष्टिए मूड़ी एटले धंधाना मालिके पोताना धंधामां रोकेली मूड़ी उपरांत विविध प्राप्तिस्थानोमांथी उछेरी दीधी रकम। मतलब मालिके जे धंधामां रोक्या छे ए तो खरी, साथे साथे पोतानी रोकी होय ए प्लस तमे उछीना बी जे कंई नाणा लाया होय ए बधुं मूड़ीनी अंदर शुं थाय छे, एड थतुं होय छे। कઈ કઈ વસ્તુ એડ થાય છે? માલિકની પોતાની મૂડી, તે ઉપરાંત ઉછીના લીધેલા નાણાં, બંને વસ્તુ શું થતી હોય છે? એડ થતી હોય, જેને આપણે મૂડી કહી શકીએ છીએ। એના પછી સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય છે એ આપણે જોવાનું છે, તો ધ્યાન રાખીશું। કંપની જ્યારે તેના સંચાલકો કે કંપનીમાં કાર્ય કરતી પ્રતિષ્ઠિત કંપનીમાં કાર્ય કરતા પ્લસ તેના સંચાલકો કંપનીમાં કાર્ય કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ અને કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવણી કરે છે, વટાવથી શેર આપે, અધરવાઇઝ રોકડથી શેર આપે, રોકડ સિવાયના અવેજથી શેર આપવામાં આવે, તો એને કયા શેર કહેવામાં આવશે? સ્વેટ ઇક્વિટી શેર તરીકે ઓળખાય છે। ફરીવાર, કંપની જ્યારે તેના સંચાલકો કંપનીમાં કાર્ય કરતી વિશેષ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ અને કર્મચારીઓને, ઇન શોર્ટ કંપનીમાં કામ કરતા કંપની સાથે જોડાયેલા લોકોને વટાવતી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેરની ફાળવણી કરે એને શું કહેવામાં આવશે? સ્વેટ ઇક્વિટી શેર કહેવાય। ચોથો પ્રશ્ન આપ્યો છે, પ્રેફરન્સ અને પસંદગીના શેર કેમ કહે છે? તો જોઈએ, પ્રેફરન્સ અને ડિવિડન્ડની ચૂકવણી એ કંપનીના વિસર્જન સમયે શેર મૂડી પરત મેળવવાનો ઇક્વિટી શેર કરતાં પ્રથમ હક હોય છે। મતલબ કંપનીનું જ્યારે વિસર્જન થતું હોય ત્યારે સૌથી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરને રૂપિયા મળતા હોય છે ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પહેલાં। ઇન શોર્ટ, ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પ્રથમ રૂપિયા પાછા મળે, તેથી તેને પસંદગીના શેર કહેવામાં આવશે। એના પછીનો પ્રશ્ન પાંચમો, પ્રેફરન્સ શેરના પ્રકારો, તો કે બે પ્રકાર છે, 20 વર્ષ પહેલાં પરત કરી શકાય એવા પ્રેફરન્સ શેર અને બીજા આપ્યા છે 20 વર્ષ પછી પરત કરી શકાય। ફરીવાર જોઈએ ચાર, વાણિજ્ય દ્રષ્ટિએ મૂડીની વ્યાખ્યા, તો મૂડી એ વ્યાપક અર્થ ધરાવે છે, ધંધામાં જે રોકાયેલી મિલકતો છે તે ઉપરાંત વિવિધ પ્રાપ્તિસ્થાનો ઉછીની લીધેથી બધું આવી શકે જેમાં। સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય? તો સંચાલન કંપનીના સંચાલકો જે કાર્ય કરતા વિશેષ જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ કે કર્મચારી વટાવો અથવા રોકડ સિવાય અવેજથી જે શેરની ફાળવણી થાય છે તે જેને સ્વેટ ઇક્વિટી શેર પણ કહે છે। પ્રેફરન્સ શેરને શા માટે પસંદગીના શેર કહેવામાં આવે છે? એનું કારણ છે કે સૌથી પહેલાં ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પહેલાં રૂપિયાને પરત મળે છે શેરમૂડીના, બરાબર? પ્રથમ પરત મળતા હોય તેને પસંદગીના શેર કહીએ છીએ। કેટલા પ્રકાર છે? તો 20 વર્ષ પહેલાં પરત કરી શકાય અને 20 વર્ષ પછી। છઠ્ઠો પ્રશ્ન છે, બોન્ડ અને જાહેર થાપણો વચ્ચે મુખ્ય તફાવત શું છે? તો જોઈએ, બોન્ડ એ કંપનીની લાંબા ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે મહત્ત્વનું પ્રાપ્તિસ્થાન છે। લોંગ ટર્મ માટે તમારા નાણાં જોઈએ છે, લાંબા ગાળા માટે, તો એ ઉપયોગી થાય છે। કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યક્ષમ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી જાહેર થાપણો સ્વીકારે છે। ઇન શોર્ટ, પેલું લાંબા ગાળા માટે હોય, પેલું ટૂંકા ગાળા માટે હોય છે, બોન્ડ લાંબા ગાળા માટે હોય છે, જાહેર થાપણો ટૂંકા ગાળા માટે હોય છે। બોન્ડ મોટાભાગે સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ કંપની બહાર પાડી શકે છે, જ્યારે જાહેર થાપણો 6 માસથી લઈને 36 માસ સુધી હોઈ શકે છે જાહેર થાપણો।
જ્યારે બોન્ડ છે 10 વર્ષ કે તેથી વધુ વર્ષની મુદત માટે લાંબા ગાળા માટે હોય છે. તફાવતનો મુદ્દો આ પડાયો કે બોન્ડ છે એ ડિફરન્ટ છે કંપની કરતા, સોરી જાહેર થાપણો કરતા. જાહેર થાપણ 6 માસ 36 માસ સુધી, 10 વર્ષ કે તેથી વધુ મુદતની પણ હોઈ શકે છે, લાંબા ગાળા માટે હોય છે. એ તફાવત આપણે જોઈ શકીએ છીએ. પછીનો પ્રશ્ન છે કે તરતો બોજ એટલે શું? ડિબેન્ચર હોલ્ડરના નાણાંની સલામતી માટે કંપનીની મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. ડિબેન્ચર હોલ્ડર જે નાણાં હોય છે એના પર શું ઊભો કરવામાં આવે છે? બોજ ઊભો કરવામાં આવે છે. તરતો બોજ એટલે ગીરવે મૂકેલી મિલકતોની કંપની ઉપયોગ કરી શકે તે, પછી મિલકત ગીરવે મૂકી દીધી અને એ મિલકતનો પણ કંપની ઉપયોગ કરી શકે છે, જેને આપણે શું કહીએ છીએ? તરતો બોજ કહી શકીએ છીએ. ફરીવાર તરતો બોજ કોને કહેવાય? તો કંપની પોતાની મિલકતો જે ગીરવે મૂકે છે અને એનો ઉપયોગ પોતે કરી શકે છે, એના પર બોજ ઊભો કરી શકે છે, જેને તરતો બોજ કહેવાય. એના પછી એક બે વાક્યમાં પ્રશ્નો. પહેલો આપે છે કે સાચા માલિક કયા શેર હોલ્ડર છે? એમ તો શેર હોલ્ડર બે પ્રકારના, ઇક્વિટી બી હોય અને પ્રેફરન્સ પણ હોય, પણ સાચા કોણ? તો યાદ રાખવાનું ખાસ, ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના સાચા માલિકો છે. સેકન્ડ, કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હક કોને હોય છે? પહેલાં ડિવિડન્ડ કોને મળે? તો જવાબ આવશે પ્રેફરન્સ શેર હોલ્ડરને, પહેલાં ડિવિડન્ડ એમને મળી શકે છે. ફરીવાર, સાચા માલિકો ઇક્વિટી શેર હોલ્ડર, પહેલાં ડિવિડન્ડ કોને મળે? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરને. ઉછીની મૂડીના પ્રાપ્તિ સ્થાન જણાવો. તમે ઉછીના કંપની રૂપિયા લાવે છે, કયા કયાથી લાવી શકે? ડિબેન્ચર દ્વારા લઈ શકે છે, બોન્ડ દ્વારા, જાહેર થાપણ દ્વારા, નાણાકીય સંસ્થાઓ જો લોન આપે છે એના, વ્યાપારી બેન્કો, વેપારી શાખ અને આંતરકંપની થાપણો. આમ અલગ અલગ 7 ક્ષેત્રો એવા છે જ્યાંથી તમને નાણાં મળી શકે છે કંપની માટે ઉછીના. ડિબેન્ચર દ્વારા મળે, બોન્ડ દ્વારા, જાહેર થાપણ, નાણાકીય સંસ્થાઓ લોન આપે, વ્યાપારી બેન્કો છે, વેપારી શાખ છે, અથવા તો આંતર કંપની થાપણો. આવી રીતે કંપનીને શું થકે? નાણાં પ્રાપ્ત ઉછીના થઈ શકે છે. એના પછી ચોથો પ્રશ્ન આપે છે કે રૂપાંતરિત ડિબેન્ચર એટલે શું? એટલે કે રૂપાંતર, કન્વર્ટ થઈ શકે. તો કે જે ડિબેન્ચરને નિશ્ચિત સમયે શરતોને આધીન ઇક્વિટી શેરમાં સંપૂર્ણ કે અંશત રૂપાંતર થાય છે. શેમાં રૂપાંતર થાય છે? ઇક્વિટી શેર, પૂરેપૂરું અથવા તો અંશત, તેને રૂપાંતરિત ડિબેન્ચર કહી શકાય છે. બરાબર. ફરીવાર, જે ડિબેન્ચરનું નિશ્ચિત સમયે શરતોને આધીન રહીને ઇક્વિટી શેરમાં સંપૂર્ણ કે અંશત રૂપાંતર થાય, તેને ઇક્વિટી શેર, સોરી રૂપાંતરિત ડિબેન્ચર કહી શકીએ છીએ. ફરીવાર એકવાર રિપીટ કરીએ, લાસ્ટ વાર, કંપનીના સાચા માલિકો કયા શેર હોલ્ડર છે? તો યાદ રાખવાનું ઇક્વિટી શેર હોલ્ડર. કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હક કોને? તો સૌથી પહેલાં ડિવિડન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડરને મળે છે. એ પછી ઉછીની મૂડી ક્યાં ક્યાંથી મળી શકે? ડિબેન્ચર દ્વારા, બોન્ડ દ્વારા, જાહેર થાપણ, નાણાકીય સંસ્થાઓ લોન આપે, વ્યાપારી બેન્કો, વેપારી શાખ, આંતરકંપની થાપણ દ્વારા ઉછીના નાણાં મળી શકતા હોય છે કંપનીને. રૂપાંતરિત ડિબેન્ચર, તો જે ડિબેન્ચરનું રૂપાંતર થઈ શકે છે ઇક્વિટીમાં, પૂરેપૂરું કે અંશત, જો અડધું થાય તો અંશત રૂપાંતર થયા કહેવાય, પૂરેપૂરા થઈ શકે તો રૂપાંતરિત ડિબેન્ચર કહી શકો છો. તો મિત્રો, આ સાથે અહીંયા આગળ આપણે આ લેક્ચર પૂરો થઈ રહ્યો છે. આશા રાખું છું આજના લેક્ચરમાં બધું ખ્યાલ આવી ગયો હશે, જેવા નાના નાના પ્રશ્નો મેં તમને આજે સોલ્વ કરાયા છે. તો આ સાથે આપણે આ લેક્ચર પૂરો કરી રહ્યા છે. બધી જ વસ્તુ PDFમાંથી સારા અક્ષરે લખવી, વારંવાર મુદ્રાત કરો વિડીયો, જેથી વધુ ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.